દીવ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા રમતગમત વિભાગ દ્વારા સમર સ્પોર્ટ કોચિંગ કેમ્પનું થયું આયોજન. દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજકુમારના વરંદ હસ્તે કેમ્પનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગના સચિવ અંકિતા આનંદ અને દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના સક્ષમ માર્ગદર્શન હેઠળ યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગના નિયામક અરુણ ગુપ્તાના સહયોગથી દીવ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે યુવા બાબતો અને રમતગમત વિભાગ દીવ દ્વારા 9-16 મે 2022 દરમિયાન પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે 7:30 થી 9:30 દરમિયાન સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનું વિદ્યાર્થીઓમાં રમતગમતની રૂચિ વધારવા અને રમતગમતના કૌશલ્યો વિકસાવવાના સકારાત્મક ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવેલ છે. અને આજે દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજકુમારની અધ્યક્ષતામાં આ સ્પોર્ટ્સ સમર કેમ્પનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે તેઓએ બાળકોને આ કેમ્પ હેતુ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે શિક્ષાની સાથે રમતગમતમાં પણ રૂચિ રાખવાથી આપણા અંદર નેતૃત્વ શક્તિ, સંઘ ભાવના, એકાગ્રતા જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે, જે આપણા સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. રમતગમત આપણા શરીર અને મન બંનેને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ પ્રસંગે દીવ રમતગમત વિભાગ અધિકારી મનીષ જી સ્માર્ટ દ્વારા સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન અને વિશેષ અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ આ સ્પોર્ટ્સ સમર સ્પેશિયલ કેમ્પ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે દીવ જિલ્લા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત આ સમર સ્પોર્ટ્સ કેમ્પ અંતર્ગત ભાગ લેનાર ખેલાડીઓને સૂર્ય નમસ્કાર, ધ્યાન, યોગ, તીરંદાજી, રાઇફલ શૂટિંગ, ચેસ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ફૂટબોલ વગેરે રમવાની તાલીમ શારીરિક શિક્ષા શિક્ષકો દ્વારા આપવામાં આવશે. આ ઉદઘાટન સમારોહના પ્રારંભમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વણાકબારાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ સમર સ્પેશિયલ કોચિંગ કેમ્પના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન દીવ પોલીસ અધિક્ષક અનુજકુમાર સાથે ડેપ્યુટી એકાઉન્ટ ડાયરેક્ટર મનોજ કામલ્યા, મદદનીશ શિક્ષણ નિયામક દિલાવર મંસૂરી અને દીવ જિલ્લાની તમામ શાળાઓના શારીરિક શિક્ષા શિક્ષકો અને મોટી સંખ્યામાં ભાગ લેનાર પ્રતિભાગીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.